સાથે જ પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં જ દેશમાં નેઝલ વેક્સિન અને ડીએનએ બેઝ રસી આપવાનું પણ શરૂ કરવામાં આવશે પ્રધાનમંત્રીએ રસીકરણને લઈને ગઈકાલે રાત્રે જાહેરાત કરી પ્રધાનમંત્રીની જાહેરાત બાદ રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે પ્રધાનમંત્રીએ ફરી એક વખત માસ્ક અને ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવા દેશવાસીઓને અપીલ કરી પ્રધાનમંત્રીએ ઓમિક્રોનથી ડરવાની નહીં પરંતુ સતર્ક રહેવાની અપીલ કરી દેશમાં અત્યાર સુધીમાં રસીના એકસો કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે રાત્રે જ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું તેમના સંબોધનમાં તેમણે શું કહ્યું આપને સંભળાવીએ પંદર સાલસે અઠાર સાલ કી આયુ કે બીચ કે જો બચ્ચે હે अब उनके लिए देश में वैक्सीनेशन प्रारंभ होगा 2022 में तीन जनवरी को सोमवार के दिन से इसकी शुरुआत की जाएगी इसलिए प्रिकॉशन की दृष्टि से सरकार ने निर्णय लिया है कि हेल्थ केयर और फ्रंटलाइन वर्कर्स को वैक्सीन की प्रिकॉशन डोज भी प्रारंभ की जाए इसकी शुरुआत 2022 में 10 जनवरी सोमवार के दिन से की जाएगी जो अधिक आयु वाले हैं और पहले से ही किसी न किसी गंभीर बीमारी से पीड़ित है उन्हें प्रिकॉशन लेना सलाह योग्य है इसको ध्यान में रखते हुए साठ वर्ष से ऊपर की आयु के को वाले नागरिकों को उनके डॉक्टर के सलाह पर वैक्सीन की प्रिकॉशन डोज का विकल्प उनके लिए उपलब्ध होगा यह भी 10 जनवरी से प्रारंभ होगा हमारे देश में जल्दी ही नेजल वैक्सीन और મોટી જાહેરાત એ છે કે તરુણો ને હવે રસી આપવાની શરૂઆત કરવામાં આવશે પંદર અઢાર વર્ષના જે તરુણો છે તેમને પણ રસી આપવામાં આવશે આપની સાથે પણ કેટલાક તરુણો છે તેઓનું શું કેવું છે તેમના પેરેન્ટ્સનું શું કેવું છે બિલકુલ પ્રિયંકા જે પ્રકારે અમદાવાદ અને ખાસ કરીને ગુજરાત સહિત દેશભરમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે અને ખાસ કરીને વિશ્વભરમાં જે છે ઓમિક્રોન જે છે વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે અને તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી છે કારણ કે ડોક્ટરના નિષ્ણાતો દ્વારા પણ અવારનવાર અગાઉ કહેવાય ચૂક્યો છે કે હવે જે છે ક્યાંક ને ક્યાંક જે છે ત્રીજી લહેર જે છે તે બાળકોને અફેક્ટ કરી શકે છે અને તેવામાં જ સરકાર દ્વારા જે ડિસિઝન લેવામાં આવ્યું છે કે હવે ત્રીજી જાન્યુઆરીથી પંદર થી અઢાર વર્ષના જે તરુણો જે છે ટીનેજર છે તેઓને જે છે રસીનો ડોઝ આપવાની જે વાત કરવામાં આવી છે આપણી સાથે જે છે વાલીઓ જે છે અને જનતા છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ કઈ રીતે આ આખા આખા સરકારના જે છે ડિસિઝનને જોઈ રહ્યા છે શું કહેશો જે પ્રકારે પ્રધાનમંત્રીએ જે ડિસિઝન લીધું છે જાહેરાત કરી છે કે હવે જાન્યુઆરી જાન્યુઆરીથી જે છે પંદરથી અઢાર વર્ષના ટીનેજર છે તેમને રસીનો ડોઝ આપવા ખૂબ જ સરસ અને આવકારદાયક નિર્ણય છે ગઈકાલે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતી વખતે જે નવી ચિંતા હવે કોરોના બાદ એમિક્રોન નામના વાયરસની થઈ રહી હતી અને ખાસ કરીને કેટલાય સમયથી આ તબીબી પ્રોબ્લેમના કારણે શિક્ષણનો ભોગ પણ લેવાઈ રહ્યો હતો અને એક નાના બાળકોને સ્કૂલે જવા મોકલવા માટે ટીનેજર્સને તો આપણે સમજાવી દઈએ પણ નાના બાળકોને ભોગે વાલીઓ શિક્ષણ અન્ય વાલી પણ છે શું કેશો કઈ રીતે ચિંતા ક્યાંક ને ક્યાંક જે છે બાળકને જયારે તમે મોકલો છો ને હવે જે ડિસિઝન લેવાયું છે ને ખાસ કરીને હેલ્થ વર્કર્સની પણ વાત છે કે તેઓને પ્રિકોશન ડોઝ આપવાની વાત છે જે કોમોર્બિડ લોકો સાઠ વર્ષથી ઉપરના છે તેઓને પ્રિકોશન ડોઝ આપવા એ લોકો માટે પણ ખૂબ જ આવકાર આપણા જે માનનીય શ્રીએ જે નિર્ણય લીધો છે ખરેખર ખૂબ જ આવકારદાયક છે કે આપણા દેશમાં એમના જ નિર્ણયથી અત્યારે જે બહારના કન્ટ્રીમાં એમિક્રોનનું જે વાવાઝોડું આવી રહ્યું છે તો એના કરતા ઘણી ઓછી અસર આપણા કન્ટ્રીમાં થઈ છે અત્યારે શરૂઆત થઈ છે તો ખરેખર જો આ અત્યારે હવે ચાલુ કરી દેવામાં આવે એમનો જે નિર્ણય છે કે ટીનેજર્સ અને જે સિક્સટી ઇયર્સ ઓફ તો એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે કે આપણા કન્ટ્રીનો ખૂબ આપણા માનનીય વડાપ્રધાનશ્રી ખૂબ ઘરની જેમ જાળવી રહ્યા છે આપણા દેશને કે મારા દેશવાસીને કંઈ જ વસ્તુ થવી ના જોઈએ એમિક્રોનનું પણ જે અત્યારે ખરેખર બહારના કન્ટ્રીઓમાં એ લોકોએ વેક્સિન નથી લીધી આપણા ઇન્ડિયન્સ પીપલ્સ છે એ લોકોએ લીધેલી છે તો એ લોકોની અસર ઓછી છે તો ખરેખર ખૂબ જ સારો નિર્ણય છે અને દરેક વાલીઓએ કે દરેક નાગરિક ભારતીય નાગરિકે આ જે રસીનો નિર્ણય લીધો છે ખૂબ જ સારી રીતે આવકાર આપવો જોઈએ અને એમણે એમના બાળકોને રસી અપાવી જ જોઈએ બિલકુલ કેટલી ચિંતા ક્યાંક જે છે જ્યારે બાળકોને કે સંતાનોને જ્યારે શાળાએ મોકલોને ત્યારે જે પ્રકારે ચિંતા રહેતી હોય છે કે સંક્રમણ ના થાય અને એવામાં સરકાર દ્વારા જે ડિસિઝન લેવાયું છે કે હવે ટીનેજર્સ ને જે છે ત્રીજી જાન્યુઆરી થી રસી નો રોજ એટલે અત્યારે પંદર થી અઢાર વર્ષના બાળકોને રસી મુકાઈ જાય તો બાળકો બી ટેન્શન મુક્ત થઈ જાય અને પેરેન્ટ પણ ટેન્શન મુક્ત થઈ જાય હવે આવવાની છે એટલે એ એ વધારે ડબલ ટેન્શન થઈ જાય જાય અને આ શું તો બધા ફ્રીલી થઈ શકે એમ અને છોકરાઓને ટેન્શન એનું ના રહે એમ કે ખાલી એક્ઝામ ભણવાનું જ રે વાંચવાનું જ રહે ખાલી બસ બીજું કોઈ નહી એમ બિલકુલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ જે સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવા એ ખૂબ જ સરસ છે અને પ્રજાના હિતમાં પણ છે કે જો વેક્સિનેશન બધું કમ્પ્લીટલી થઈ જાય તો પછી બીજી કોઈ પ્રોબ્લેમ રહેતી જ નથી નથી કોઈ બી રહેતા કે નાના છોકરાઓ હોય તો એમને સમજાવવા પડે છે કે આમ જવાનું આમ જવાનું આમ માસ્ક પહેરવાનું અને એ લોકો એમની મસ્તીમાં રહેતા હોય છે કે કઈ નથી આ કંઈ નથી પણ એક વાર એમનું આ વેક્સિન પૂરું થઈ જાય તો પછી એમને આવો કોઈ ભય રહેતો નથી એટલે એક વસ્તુ જોવા દે તે સેફ્ટી બી સારી છે એટલે સારું કહેવાય એમ બિલકુલ તો ક્યાંક ને જે છે પ્રિયંકા જે છે લોકો પણ જે છે તે આ પ્રધાનમંત્રીના નિર્ણયને આવકારી રહ્યા છે કે જે પ્રકારે જે ટીનેજર્સ છે કે જેઓને ત્રીજી જાન્યુઆરીથી પંદર થી અઢાર વર્ષના જે વયના જે ટીનેજર છે તેઓને વેક્સિનના ડોઝ આપવાની શરૂઆત થશે રાજ્ય સરકાર દ્વારા પણ તેની તૈયારીઓ ક્યાંક ને શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે જે કોમોર્બિડ જે છે સાહીઠ વર્ષથી ઉપરની જે વયના લોકો જે છે કે જેઓ કોમોર્બિડ છે તેઓને સૌથી વધુ જ્યારે સંક્રમણ થવાની શક્યતાઓ રહેતી હોય છે તેવામાં તેઓને પણ પ્રિકોશન ડોઝ આપવાની વાત છે અને જે છે તો તેઓને પણ પ્રિકોશન ડોઝ આપવાની જે વાત છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે સરકારના નિર્ણયને જે છે આવકારી રહ્યા છે માટે તો વાલીઓ છે તે પણ ઘણા જ ખુશ જણાઈ રહ્યા છે કારણ કે આટલા સમયગાળાની અંદર હવે જે રીતે કેસીસ વધી રહ્યા છે નવો વેરિયન્ટ પણ આવી ગયો છે તેથી બાળકોને તેઓ સ્વાસ્થ્યના ભોગે શાળાએ મોકલવા માટે પણ ખચકાતા હતા પરંતુ હવે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે બાળકોને તરુણોને પણ હવે રસી આપવામાં આવશે તો તેને લઈને વાલીઓ પણ ઘણા જ ઉત્સાહિત છે અને તેઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે જેથી કરીને તેમના બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ કોઈ ચેડા નહીં થાય અને બાળકોનું જે શિક્ષણ છે તે પણ અવિરતપણે ચાલુ રહી શકશે આજે જીપીએસસીની ક્લાસ વન અને ટુની પ્રાથમિક પરીક્ષા યોજાશે કુલ એકસો ત્યાં જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે નાયબ કલેક્ટર નાયબ જિલ્લા વિકાસ અધિકારીની પંદર સીટ માટે પરીક્ષા લેવામાં આવશે ડીવાયએસપીની એસપીની આઠ જિલ્લા રજીસ્ટ્રારની એક સીટ માટે પરીક્ષા લેવાશે વેરા કમિશનરની અડતાળીસ નાયબ નિયામકની એક સીટ માટે પરીક્ષા તો મામલતદારની બાર જગ્યાઓ તાલુકા વિકાસ અધિકારીની દસ જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી રહી છે મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની દસ સીટ માટે પરીક્ષા લેવામાં આવી રહી છે સમાજ કલ્યાણ અધિકારીની એક રાજ્યવેરા અધિકારીની પંચોતેર સીટ માટે પરીક્ષા યોજાવા જઈ રહી છે સરકારી શ્રમ અધિકારીની બે સીટ માટે પરીક્ષા વર્ગ એકની તોતેર અને વર્ગ બે ની એકસો દસ સીટ માટે પરીક્ષાનું આયોજન કરાયું છે જેના માટે એક લાખ નવ્વાણું હજાર છસો અગણસિત્તેર ઉમેદવારોએ અરજી કરી છે બત્રીસ જિલ્લાના કુલ સાતસો પંચ્યાસી કેન્દ્રો પર પરીક્ષા લેવાશે આગળ વધીએ સુરતના ઉમરા પોલીસની હદમાં ડીજે પાર્ટીનો વિડિયો વાયરલ થયો ઉમરા પોલીસ પાસે માહિતી હોવા છતાં સર્વેલન્સ રાહુલ રાજ મોલમાં નિયોન ક્લબમાં ડીજે પાર્ટી યોજવામાં આવી હતી જેનો વિડિયો પણ વાયરલ થયો છે એક બાજુ તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલમાં માસ્ક નહીં પહેરવા બદલ એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવા બેનર્સ લગાડવામાં આવ્યા છે

ગ્રાઉન્ડ પર પણ પાર્ટી કરવામાં આવી સુરતમાં જે રીતે નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે પોલીસને જાણ હોવા છતાં સર્વેલન્સના સ્ટાફ બીએસઆઈ પણ અહીં આવ્યા નહોતા કોઈ જ કામગીરી ન કરવામાં આવી અને નિયમોના ધજાગરા ઉડતા રહ્યા ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ન માત્ર કોરોના પરંતુ કોરોનાનો જે નવો વેરિયન્ટ છે ઓમિક્રોન જે ડેલ્ટા કરતાં વધારે ઝડપથી ફેલાય છે તે ફેલાઈ રહ્યું છે પરંતુ તેમ છતાં પોલીસ બેદરકાર જોવા મળી અને જેને લઈને ન્યૂઝ એટીન ગુજરાતી સવાલો ઉભા કરી રહ્યું છે કોરોના કાળમાં આટલી ભીડ શા માટે થઈ રહી છે પાર્ટી જ્યારે ચાલી રહી હતી ત્યારે પોલીસ ક્યાં હતી કોરોના સંક્રમણ જો વધારે ફેલાશે તો જવાબદાર કોણ રહેશે ચાર હજાર કરતા પણ વધુ લોકો પાર્ટીમાં એકત્રિત થયેલા જોવા મળ્યા શું પાર્ટી કરનારાઓને કાયદાનો કોઈ જ ડર નથી કાયદાનો જ નહીં શું તેમને લોકોના જીવની પણ કોઈ પડી નથી પોલીસ આ મામલે કાર્યવાહી ક્યારે કરશે

છ મહાનગરોમાં જ મહાનગરોનના પાંત્રીસ નોંધાયા છે દિવસ પછી અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે વિદેશ પ્રવાસ ન હોવા છતાં લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે સેટેલાઇટ બોડકદેવ ચાંદલોડિયા બોપલમાં કેસ વધી રહ્યા છે ઓમિક્રોનના નવા વેરિયન્ટની ગુજરાતમાં અડધી સદી પણ થઈ ગઈ છે બેદરકાર તંત્ર અને લોકોની ઉદાસીનતાને કારણે થર્ડ વેવના ભણકારા વાગી રહ્યા છે ગુજરાતમાં કોરોનાની આ બેદરકારી ભારે પડી શકે તેમ છે રાજ્યમાં ઠેર ઠેર લોકોની ભીડ જોવા મળી રહી છે કોરોનાના નિયમોનું પાલન કરાવવામાં તંત્ર પણ ઉદાસીન જોવા મળ્યું જાહેર સ્થળો પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભારે અભાવ જોવા મળ્યો વેલકમ બેક રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના સો દિવસ પૂર્ણ થવા પર નદી ઉત્સવની ઉજવણી કરાશે જેમાં નદીઓની પૂજા અને આરતી કરવામાં આવશે અમદાવાદમાં પણ સાબરમતી નદીની પૂજા આરતી કરીને ઉજવણી કરાશે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળા છે ગુજરાતમાંથી પસાર થઈ તે ખંભાતના અખાત વાટે અરબ સાગરમાં ભળે છે કુલ લંબાઈ ત્રણસો કિલોમીટર છે અને સ્ત્રાવ ક્ષેત્રે એકવીસ હજાર ચોરસ કિલોમીટર છે જેનું ધાર્મિક મહત્વ પણ એટલું જ વિશાળ છે ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી હાથમતી મેશકો માજુમ ખારી શેઢી

અહીંયા આ સમજો કે સાબરમતીનો જેટલો બી પટ છે ત્યાં અનેક ઋષિ મુનિઓએ તપ કરેલું છે એવી આ પવિત્ર કશ્યપી ગંગાના રૂપે સાબરમતી મૈયા છે અને એનું સરકારશ્રી દ્વારા પણ જે મહાઆરતીનું એક આયોજન કરવામાં આવ્યું છે તો ખૂબ સુંદર વાત છે

એ શહેરની અંદર ખૂટતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કર્યું છે ઘણા બધા ગ્રીન પાર્ક ગાર્ડન ફોરેસ્ટ્રી એ બધું ડેવલપ કરવામાં આવ્યું છે જ્યાં કોઈ ઝાડ નહોતા એની સામે લાખો ઝાડો પણ ઊભા કર્યા છે નદીની બંને તરફના રસ્તાઓ આજે બંને તરફના ટ્રાફિકને ખૂબ સારી રીતે હેન્ડલ કરી શકે છે સીધા થ્રો રસ્તાઓ છે ખુલ્લી જગ્યાઓ લોઅર અને અપર પ્રોમિનેટ છે કે જેનો સારો લાભ લઈ શકે છે એ સિવાય ઘણા બધા પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ઇવેન્ટ સેન્ટર છે અને નવા નવા એ પ્રકારના આપણે નવા નવા આકર્ષણો ઉમેરતા જઈ રહ્યા છીએ હાલ રિવરફ્રન્ટના બીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે જેની લંબાઈ પાંચ કિલોમીટર છે આ કામ પૂર્ણ થતાં જ વાસણા બેરેજથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી 17 કિલોમીટરનો નો રિવરફ્રન્ટ તૈયાર થઈ જશે પ્રણવ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ અને હવે વાત કરીશું ડ્રગ્સ મુક્ત ગુજરાતની ડ્રગ્સ મુક્ત ગુજરાત છે આ અભિયાન ગુજરાતના દરેક શહેર અને ગામના લોકો આ અભિયાનમાં જોડાય એ ન્યૂઝ એટીનનો ઉદ્દેશ છે ખાસ કરીને યુવાધન ડ્રગ્સના રવાડે વધુ ચડે છે અને એટલે જ અમે ગુજરાતના શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો મત પણ લઈ રહ્યા છીએ આવો જાણીએ વાપીના યુવાનોનો શું મત છે ન્યૂઝ એટીન ગુજરાતીના ડ્રગ્સ મુક્ત અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે રાજ્ય સરકારના મંત્રીઓથી લઈ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાઈ રહી છે અત્યારે આ આર કે દેસાઈ કોલેજ પણ ન્યૂઝ એટીન ગુજરાતીના ડ્રગ્સ મુક્ત અભિયાનમાં જોડાઈ રહી છે અને શિક્ષકોની સાથે અધ્યાપકો છે પણ એ પણ ડ્રગ્સ મુક્ત બનાવવાના ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાના જે શપથ લઈ રહ્યા છે આપણી સાથે આપણી સાથે કોલેજના સ્ટુડન્ટ્સ અને અધ્યાપકગણ છે એમની સાથે વાત કરીશું સર કઈ રીતના ન્યૂઝ એટીન ગુજરાતીનું અભિયાન ચાલી રહ્યું છે આપની સંસ્થા કઈ રીતના જોડાઈ રહી છે અને શું પ્રેરણા આપી રહ્યા છે આ ન્યૂઝ એટીન ગુજરાતીના જે આ જે વ્યસન મુક્ત જે ડ્રગ્સ મુક્તનું જે અભિયાન ચાલી રહ્યું છે એમાં અમે સમર્થન આપીએ છીએ અને અમારો ચૌદસો સ્ટુડન્ટનો જે સ્ટુડન્ટ સાથે અમે સ્ટાફને પણ અમે પ્રેરણા આપીએ છીએ કે ભાઈ અમે તમે આ જે વ્યસન મુક્ત બનાવો અને જે આપણે જે સ્ટુડન્ટ્સને પણ એવા સેમિનાર્સ એવા અરેન્જ કરીએ છીએ કે ભાઈ તમે જે ડ્રગ્સ મુક્ત બનાવવા માટેનું જે અભિયાન ચાલી રહ્યું છે ન્યૂઝ એટીન અમે અમે સમર્થન આપીએ છીએ અને ઇવન આપણે આપણા રાષ્ટ્રને આ વ્યસન મુક્ત અને જે ડ્રગ્સ મુક્ત બનાવવા માટે અમે પ્રેરણારૂપ થઈશું સ્ટુડન્ટ્સને આજે કઈ રીતના ડ્રગ્સ છે એ કઈ રીતના નુકસાન કરતા છે સમાજ અને રાષ્ટ્રને ઘણી બધી રીતે કેમ કે એની અસર આપણા ઘરના યુવાઓ પર ફ્રેન્ડ સર્કલ પર તો આપણે જોતા ડે ટુ ડે ડ્રગ્સનો યુઝ વધારે થઈ રહ્યો છે તો હું આભાર માનું છું કે ન્યૂઝ એટીન ગુજરાતી આ જે અભિયાન ચલાવ્યું છે એમાં બધા સ્ટુડન્ટો વાલીઓ બધા જોડાય અને એને આગળ વધાવે જો જોઈએ તો છે જે યુવાનો છે એને કહેવાય છે કે દેશનું ભવિષ્ય છે તો ડ્રગ્સના રવાડે ચડેલા યુવાન કઈ રીતના દેશ માટે નુકસાન કરતા છે ને આપ કઈ રીતના અભિયાનમાં જોડાઈ રહ્યા છે જે યુવાઓ ડ્રગ્સ કરે છે એ લોકોને એટલે એ લોકો આગળ નથી વધી શકતા અને એ લોકોના કારણે એ લોકોના પરિવારને પણ બહુ તકલીફો એમાં આવે છે અને અમે એવી ન્યૂઝ એટીન સાથે જોડાઈએ છીએ અને મેં મારા ફ્રેન્ડ્સ અને પરિવાર અને આખા સમાજને સમજાવવા માંગુ છું કે પ્લીઝ તમે ડ્રગ્સ નહીં કરો જે રીતના યુવાનો છે એને કહેવાય છે દેશનું ભવિષ્ય છે જો યુવાન છે ડ્રગ્સ રવાડે ચડે તો આખા દેશના ભવિષ્ય ખતરામાં આવી શકે આપ શું કહેશો એમના હેલ્થ અને कुछ नहीं है और नुकसान ही नुकसान है और इसके साथ साथ प्रेजेंट के साथ ड्रग्स ना ले भी इससे अभी घिरा हुआ है तो हम सबको साथ में खड़ा होकर इसके खिलाफ लड़ना होगा न्यूज एटीन गुजराती ने बहुत अच्छा कदम लिया है और हम सबको साथ में खड़े होके इसके खिलाफ लड़ना ही होगा तो अन्य एक युवापन से क्या कहेंगे आप ये न्यूज एटीन जो अभियान चल रहा रही है आज ड्रग्स मुक्त गुजरात अभियान का हम इसके साथ हैं और हम इसको सपोर्ट करते हैं कि मतलब और सबको बोले कि इस चीज़ ड्रग्स ना ले बाकी जो भी लेते हुए देखे उसको भी ना ना बोले ना करने ये सब ये सब बहुत हमारे समाज के लिए बहुत घातक है ऐसा

પોરબંદરમાં રહેતી અને ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વર્ષીય જીયા મુકેશભાઈ નાઢા કિડ્સ વિભાગમાં મિસ ઇન્ડિયા બની છે જિયાએ રાજસ્થાનના જયપુરમાં ઇન્ડિયા બોલિવૂડ ક્રાઉન દ્વારા આયોજિત ફેશન શો બે હજાર એકવીસમાં ભાગ લીધો હતો જિયા મિસ ઇન્ડિયા બનતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છે ફેશન શોમાં કુલ નેવું જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં નેશનલ રાઉન્ડ અને વેસ્ટર્ન રાઉન્ડમાં રેમ્પવોક કરી ભારતભરમાંથી આવેલા તમામ સ્પર્ધકોમાંથી મિસ ઇન્ડિયા કિડ્સ ગર્લ્સ કેટેગરીમાં પસંદગી થઈ હતી અને જયપુરમાં ઇન્ડિયા તાજ પહેરાવવામાં આવ્યો કર્યો હતો તેમાં હું વિનર બની મેં આની પહેલાં ફેસ ઓફ રાજકોટ ગુજરાત ક્વીન અને ફેસ ઓફ ગુજરાત નું ટાઇટલ જીતેલું છે અને મારે આગળ જઈને મિસ વર્લ્ડ બનવું છે ફેશન શો નું આયોજન રાજસ્થાન ના જયપુર સિટી ની અંદર થયું હતું એની અંદર ચાર કેટેગરી હતી ઇન્ડિયા બોલીવુડ ક્રાઉન દ્વારા ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મારી દીકરી કિડ્સ કેટેગરી ની અંદર મિસ ઇન્ડિયા કિડ્સ વિનર નું ટાઇટલ જીતેલું છે બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર